અમરેલીમાં સાંસદ નારણ કાછડિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સાવરકુંડલાના પાલિકાના ઉપપ્રમુખ સાથેની વાતનો ઓડિયો વાયરલ થયો છે। પાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી સાથેની વાતચીત વાયરલ થઈ છે। બંનેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। કન્સ્ટ્રક્શન એજન્સી બાબતે પાલિકાના ઉપપ્રમુખને ધમકાવતો ઓડિયો વાયરલ થયો છે। પોતાના જમાઈની કંપની મુદ્દે પાલિકાના ઉપપ્રમુખને ધમકાવ્યા હતા। સાવરકુંડલામાં મારું 30 વર્ષનું રાજકારણ છે તેવો ઓડિયો ક્લિપ જે છે સાંસદની વાયરલ થઈ છે। અપશબ્દોનો પ્રયોગ કરી ધમકી ભર્યા અવાજમાં વાત કરી હતી। બંનેની વાતચીતનો ઓડિયો સામે આવતા ભાજપમાં ખળભળાટ મચી ચૂક્યો છે। સંદેશ ન્યૂઝ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। નગરપાલિકામાં છે ને બહુ વ્યવસ્થિત તમે હાલજો, તમે બીજું કઈ તેનું કરતા નહીં। મને અમારા મળ્યા છે કે ડીસેન્ટ તમે બે ભેગા થઈ અને કથા કન્સ્ટ્રક્શન ને કઈ પેલું નહીં જોજો। પછી મારા જમાઈનું છે સાહેબ, મારા હોમ છે, હું જરાય ઓછો નહીં ઉતરું સાહેબ, મારા હોમ છે સાહેબ, તમે કહેજો મને વધુ વિગત સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા સૂર્યકાંત જી। સૂર્યકાંત, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેને કારણે ભાજપમાં ખળભળાટ જોવા મળ્યો છે, શું છે વધુ અપડેટ? જી બંસી, જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જો કે સંદેશ ન્યૂઝની પુષ્ટિ નથી કરતું, પરંતુ સાંસદ નારણ કાછડિયાનો અવાજ છે અને સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીનો અવાજ છે। અને કથા કન્સ્ટ્રક્શન જે સાંસદના જમાઈની કંપની છે તે બાબતે સાંસદે કેટલાક અપશબ્દો અને કેટલીક ધમકી ભર્યા શબ્દો પાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને કહ્યા છે અને આ બાબતે ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો છે। અને સાંસદના આવા જો હુકમી ભર્યા અને દાદાગીરી ભર્યા વર્તનને કારણે સમગ્ર ઓડિયો ક્લિપની ચર્ચા અમરેલી જિલ્લામાં અને અમરેલી જિલ્લા બહાર ટોક ઓફ ધ ટાઉન થઈ છે। જી જી સૂર્યકાંત, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર। વડોદરામાં લાખો રૂપિયાના ડસ્ટબિન ખાઈ રહ્યા છે ધૂળ। 5 કરોડના ખર્ચે ડસ્ટબિન પ્રોજેક્ટ હાથ ધરાયો હતો। પાલિકાનો અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ અધ્ધરતા છે। શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહી છે ગંદકીના ઢગલા। હવે પાલિકા હેંગિંગ ડસ્ટબિનની ખરીદી કરશે, 20% વધુ ભાવે ખરીદશે હેંગિંગ ડસ્ટબિન। વડોદરા મહાનગરપાલિકાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો છે, પરંતુ આ સ્માર્ટ સત્તાધીશો ની જે સ્માર્ટ કામગીરી છે તેના ઉદાહરણ અવારનવાર બહાર આવતા હોય છે। અને વધુ એક ઉદાહરણ છે કે આ ડસ્ટબિન વડોદરા મહાનગરપાલિકાએ 6 મહિના પહેલાં જ 5 કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પરંતુ હવે હેંગિંગ ડસ્ટબિનનો પ્રોજેક્ટ તેઓ હાથે લેવાના છે અને તે પણ કરોડોના ખર્ચે। સ્થાનિકો સાથે વાત કરીએ, કાકા આ ડસ્ટબિનો કેટલા સમયથી પડી છે? હમણાં થોડો ટાઈમ પહેલાં આવેલી, અડધી કચર કલર કરીને ગઈ ને પાછી અમુક જે કલર વિનાની હોય પાછી લઈ આવે અહીંયા, પછી અહીંયા કલર કરીને નામ લખીને પાછી લઈ જાય, પણ અહીંયા મૂકી રાખે છે। આ તો હમણાં જ અહીંયા મેળવા આવ્યો, બાકી અહીંયા રહેતી નહોતી પહેલાં। કેટલા સમયથી અહીંયા છે? 15 મહિનો જેવું થયું હોય છે, 15 પહેલાં તો કલર વિનાની જ આવી હતી, જે ટેમ્પામાં ભરી આવતા હતા કલર વિનાની આવતી હતી, અને હવે કલર કરીને નવી નામ બામ લખીને પાછું હતી અહીંથી ફરી જાય ને ઓલી કલર વિનાની પાછી લઈ આવે। આ ડસ્ટબિનને 6-7 મહિના જેવું થઈ ગયું છે, અમે અહીંથી અવર જવર કરીએ છીએ તો જોઈએ છે ઘણા ટાઈમ સમયથી અહીંયા ડસ્ટબિન બધી પડેલી છે, એનો ઉપયોગ કોઈ ઉપયોગ થતો નથી છે। ખિસકુલી સર્કલથી ત્યાં વિશ્વામિત્રી બ્રિજ બાજુ આવે તો ઘણો બધો કચરો બધો પડેલો છે, બધી વાસ આયા કરે છે એવું છે। કેમેરા પર્સન નિકેશ વડાણ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। રોડ ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ છે। એએમસી કમિશનર અને પોલીસ કમિશનર હાઈકોર્ટ સમક્ષ હાજર થવાના છે। ગુજરાત હાઈકોર્ટ હવે જવાબદારો સામે ચાર્જ ફ્રેમ કરી શકે છે। એએમસી અને સરકારની બેદરકારી હોવાની કોર્ટે નોંધ લીધી છે। ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી આજે હાથ ધરવામાં આવનાર છે। દિવ્યા ચૌહાણ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આ સમગ્ર મામલે હવે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? હાઈકોર્ટ કઈ કઈ બાબતોએ નોંધ લેવાની છે અને કયા પ્રકારની ચાર્જ ફ્રેમ જે છે તે આવા અધિકારીઓ વિરુદ્ધ થઈ શકે છે?
અંકિત અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદમાં રોડ રસ્તા ખરાબ હાલતમાં છે, સાથે જ રખડતા ઢોરનો ત્રાસ પણ રાજ્યભરમાં યથાવત જોવા મળી રહ્યો છે. સાથે જ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીએ હાઈકોર્ટમાં જે જવાબ રજૂ કર્યો હતો જેમાં રાજ્ય સરકારની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું હતું અને તે જ રિપોર્ટના આધારે સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે તે મુદ્દે કોર્ટે જવાબ માંગ્યો હતો, જે અંતર્ગત આવતીકાલે જે અલગ અલગ સ્થળો ઉપર એએમસીના કર્મચારીઓ ઉપર જે હુમલા કરવામાં આવ્યા હતા તેને લઈને મુદત છે તે માંગવામાં આવી હતી અને મુદતના કારણે આજે ગુજરાત હાઈકોર્ટ છે તે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા પણ કરી શકે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. કારણ કે સતત છેલ્લા કેટલાય વર્ષોથી આ મુદ્દો છે તે અધૂરો જોવા મળી રહ્યો છે અને આ કાર્યવાહી છે તે કરવાના નામે માત્ર કાગળ ઉપર જ જોવા મળી છે, વાસ્તવિકતા જે સ્થળ ઉપર અલગ જ જોવા મળે છે. તેના કારણે આ બેદરકારી ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લીધી હતી અને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર શહેર પોલીસ કમિશનરની સાથે કોર્પોરેશનના કમિશનરને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. થોડીક વારમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે અને ચાર્જફ્રેમની પ્રક્રિયા થાય તેવી પણ સંભાવનાઓ આ સુનાવણીમાં જોવા મળી રહી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. શહેરમાં જીએસટી વિભાગના દરોડા, કાર એસેસરીઝના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા. શહેરમાં એક સાથે 25 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. મીઠાખાળી વિસ્તાર, નવરંગપુરા, સોલા, ઓઠવ, સરખેજ, બાવડા આ તમામ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. મોટા પાયે બિલ વગરના બેનામી હિસાબો મળી આવ્યા, મોટા પાયે રોકડથી વેચાણ થયું હોવાનું પણ સામે આવ્યું છે. જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ શહેરના 25 સહિત રાજ્યના 60 સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કાર એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા જેટલા પણ મોટર એસેસરીઝના ડીલર્સ છે તેમના ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી છે. જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો જે સૌથી મોટું હબ ગણાતું મીઠાખાડી છે ત્યાં અને જે મોટી બે મોટર્સની કંપની છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ઋષભ મોટર્સ અને વિમલનાથ મોટર્સ નો સમાવેશ થાય છે, જ્યારે ઓઢવ, સરખેજ, સ્તોલા, બાવડા અને નારાયણપુરા સહિતના કેટલાક વિસ્તારોની અંદર આ મોટર ડીલર્સ જે છે, મોટર એસેસરીઝના ડીલર્સ જે છે તેમના ત્યાં દવાઈ છે તે બોલાવવામાં આવી છે. જે રીતે માહિતીઓ મળી રહી છે તે મુજબ એસેસરીઝના બિઝનેસના વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા સમયે જે રોકડેથી મોટા પાયે વેપાર કરવામાં આવ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. તે મોટા પ્રમાણમાં કેટલીક મોટર એસેસરીઝને કંપનીઝમાં ઝડપાઈ રહ્યો છે, જેને લઈને અન્ય વેપારીઓમાં પણ હાલ ચિંતાનું મોજું છે તે ફરી વળેલું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષ્ય યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી. સ્વામિનારાયણ અને આશાપુરા મેડિકલ એજન્સીમાં દરોડા પાડવામાં આવ્યા. બે મેડિકલ એજન્સીઓમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. 37 લાખથી વધુની ગર્ભપાત, એન્ટીબાયોટિક્સ દવાઓ જપ્ત કરાઈ. આશાપુરા મેડિકલ એજન્સીમાંથી 25 લાખથી વધુની દવા જપ્ત કરાઈ. એજન્સીના માલિકના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી અને ઘરમાં સંતાડેલી ભ્રૂણ હત્યાની દવાઓ પણ જપ્ત કરાઈ. હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે. જી હિતેશ, જે સમગ્ર મામલો છે તે ધમધમી રહ્યો છે. જે અમદાવાદમાં નકલી દવાઓ ઝડપ્યા બાદ અમદાવાદ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ આઈબી અને ડ્રગ વિભાગની ટીમો દ્વારા રેડ કરાઈ હતી. હિંમતનગરના રેડ દરમિયાન બે મેડિકલ એજન્સીમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. હિંમતનગર સ્વામિનારાયણ મેડિકલ એજન્સી અને આશાપુરા મેડિકલ એજન્સીમાંથી દરોડા પાડ્યા હતા, જેમાં 37 લાખ કરતા વધારેનો ગર્ભપાત, એન્ટીબાયોટિક તેમજ અન્ય જીવનરક્ષક દવાઓનો જપ્ત કરવામાં આવી હતી. બંને જગ્યાની ચોક્કસ માહિતી એના આધારે રેડ કરવામાં આવી હતી. આજે જીર્ધરનગર ફાટક પાસે આવેલ આશાપુરા મેડિકલ એજન્સીમાં 25 લાખ કરતા વધારેના દવાઓનો જપ્ત કરવામાં આવ્યો છે અને અન્ય જે સ્વામિનારાયણ મેડિકલ એજન્સીમાં 12 લાખ કરતા વધારેનો દવાનો જપ્ત કરવામાં આવ્યો હતો. અને કહી શકાય કે જે ભ્રૂણ હત્યામાં જે વપરાતી દવાઓનો જથ્થો પકડાયો હતો, જે સ્વામિનારાયણ મેડિકલ એજન્સીના માલિકના ઘરેથી દવા સંતાડેલી ભ્રૂણ હત્યાની દવાઓ મળી હતી. દરોડા દરમિયાન ગર્ભપાતની દવાઓ, જીવનરક્ષક સહિતની ગંભીર પ્રકારના રોગની દવાઓની જથ્થો જપ્ત કરવામાં, દવાઓ ક્યાંથી લાવ્યા અને કઈ જગ્યાએથી વેચાણ કરાયું તે દિશામાં હાથ ધરાય છે. જી હિતેશ આભાર સમગ્ર માહિતી આપવા માટે.